સમગ્ર વિશ્વમાં પાણીને લઈને પરિસ્થિતિ બહુ જ બદલાઈ છે અને ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એને લઈને પણ ક્યાંક દુકાળ અને ક્યાંક અતિવૃષ્ટિનું પ્રમાણ વધ્યું હોય એવું જોઈ શકીએ છીએ અતિવૃષ્ટિનું પ્રમાણ ઘણા પ્રમાણમાં જોઈ શકાય છે ભારતમાં અલગ અલગ પ્રાંતોમાં રાજ્યોમાં આ ચોમાસામાં પણ તમે ખૂબ સાંભળ્યું કે પૂર આવ્યું અને કેટલું નુકસાન અમાપ જેને નુકસાન કહી શકાય તે થયું છે એટલે એક બાજુ બહુ નવાઈ લાગે એવી વાત છે કે આટલો બધો વરસાદ છે અને એ જ વરસાદ તમને ચાર કે પાંચ મહિના જશે પછી આપણે પાણીની મુશ્કેલી અનુભવીએ છીએ ડાંગ જે આપણા ગુજરાતનું ચેરાપુંજી છે ત્યાં પણ આપણને પાણીની મુશ્કેલી અનુભવાય છે અને મને ખબર છે ત્યાં સુધી આશ્રમ સ્કૂલો જે છે ને એમાં તો માર્ચ મહિનામાં ફેબ્રુઆરી માર્ચમાં આશ્રમ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવે કેમ કે ત્યાં પાણી નથી એટલા માટે એટલે આ બધું જોતા એવું લાગે છે કે ક્યાંક પાણીના વ્યવસ્થાપનના પ્રશ્નો છે અમદાવાદમાં હમણાં આપણે જોયું કે કેટલું બધું પાણી ભરાયું ઇવન હરેક સિટીમાં જોઈએ તો એમ પણ વ્યવસ્થાપન નબળું છે એટલા માટે થઈને પાણીને પૂરેપૂરું સ્ટોર નથી કરી શકાતું ધરતીનું તો દોહન આપણે ભયંકર રીતે કરી રહ્યા છીએ બોરવેલ થકી પાણી બહાર કાઢી અને આપણી સમૃદ્ધિ ખેતીને બધું કરતા થયા છીએ ક્યાં કે પોષક છે આપણને જરૂરી છે એટલે પાણી લઈએ પણ ખરાબ પણ એમાં પાછું આપવાની જે વાત આવે છે એમાં ક્યાંક આપણે ઉણા ઉતારીએ છીએ બસ અમે પાછું આપવાનું કાર્ય કરીએ છીએ બહુ બધી જગ્યાઓમાં તો નથી કરી શકતા અત્યારે હાલ બનાસકાંઠા સાબરકાંઠાને થોડું ફોકસ કર્યું છે મહત્તમ તો બનાસકાંઠાને અને ત્યાં જળ જળાશયો એટલે જલ મંદિરો હું એને કહું છું અમે બનાવીએ છીએ આ સોયલા ગામ છે દિયોદરનું છેવાડાનું એટલે આમ બોર્ડર પરનું ગામ કહેવાય એમ અને ડીસા જે છે એ તાલુકાનું આ ગામ અને ડીસા પણ એવી જ જોખમી પરિસ્થિતિ ઉપર કેમ કે અહીં નર્મદા કેનાલના કોઈ બેનિફિટ એમને નથી મળી રહ્યા અને પાણીના તળ લગભગ તમે હું ગામના દેવચંદભાઈ છે વડીલ છે એમને પૂછીશ એમ કેટલા પાણીના તળ અત્યારે કેટલા ફૂટે હશે પાણી અત્યારે અમારે આઠસો ફૂટ પાણી પહોંચ્યું છે સાડી સાતસો થી આઠસો ફૂટે પાણી નવા બોર બનાવી નવા બોર બનાવવા અગિયારસો થી બારસો ફૂટ ના બનાવવા પડે તમને આમ ચિંતા થાય છે કે આ પાણી ખતમ થઈ જશે શું કરશું ચિંતા મોટી ચિંતા થાય કે અમને જો કે નર્મદા નો કે પાણી ચોક અમને મળ્યો તો સારું બરાબર છે ગામમાં બોરવેલ કેટલા અમારા ગામમાં બોરવેલ છે 60 અને દર વર્ષે ફેલ થવાનું પ્રમાણ ખરું પોણી હાથ બો દર વર્ષે ફેલ થાય છે કારણ શું ફેલ થવાનું કારણ પોણી તળ ઊંડો જોય છે જે અમારે 800 થી 900 ફૂટ 1000 ફૂટના બોર બનાવેલા હતા અહીંયા મોટર ઓડી રહે છે એટલે પોણી મોટર બળી જાય છે એટલે બોર નવા બનાવવા પડે એટલે રિચાર્જ પ્રમાણમાં નારણભાઈ છે ગામના સરપંચ છે આપડા ગામમાં તળાવો કેટલા અમારા ગામમાં મુખ્ય તળાવ એક જ છે આ એક જ જે આપણે અમે જ વેલેક્સ ફાઉન્ડેશન પિયુષભાઈ કોઠારી છે એમની મદદથી આ તળાવ અમે ગળાયું છે અને તળાવ ગળાયા પછી પહેલા વરસાદમાં ખાસું પાણી ભરાયેલું અને ગળાયું એટલે કદાચ જમીનમાં જે આ તળાવ ગળાયા પછી ગામ લોકો પણ એમના મુખેથી બધા કહે છે કે મિત્તલબેનનું સારું થજું અને મિત્તલબેનના સાથ અને સહકારથી આપણું આ તળાવ જે ગળાયું છે તો પાણી પણ ચારે ખૂણે એક સરખું ભરાણું છે અને હજી વરસાદ જે જેમ જેમ આવશે એમાં તળાવમાં પાણી ભરાશે તો તળાવના કારણે અમારા જે બોરવેલનું પાણી છે એ થોડું તળ ઊંચું થશે તો આ જે દર વર્ષે પાંચથી સાત આઠ બોર જે ફેલ થાય છે એ ફેલ થવાના કેસીસ થોડા ઘટતા જ હશે અને બીજું કે જે અમારે દર ઉનાળે જે ખેતરની અંદર જમીન પડી રાખવી પડતી હોય છે પાણીના કારણે કારણ કે જો પૂરતું પ્રમાણમાં વાવેતર કરીએ તો પાકને પૂરતા પ્રમાણમાં પાણી ના મળે દરેક પાકને તો બ બળી જાય છે અને પાકને નુકસાન થાય છે પાક ઘટી જાય છે ઉત્પાદનમાં તો એના કારણે અમુક ખેતરો પડ્યા રહેશે તો વરસાદના કારણે જો પાણીનું જે તળાવ ભરાશે તો એના કારણે બોરના તળ ઊંચા આવશે અને ખેતી પાકને મદદરૂપ થશે તો આ પ્રસંગે અમે આ ખૂબ ખૂબ ગામ ગામવતી હું સરપંચ તરીકે આભાર માનું છું મારા ખ્યાલથી ગામમાં તળાવ જાજા નથી બે એક તળાવ જ છે ગામમાં એ મોટું વાળી એથી નોનો આગળ છે બે તળાવ ત્રણ તળાવ છે અને આપણી સીમ કેટલી હશે આપણી 300 થી 350 સીમ છે તો મોટી સીમ છે એટલે આ બે તળાવો આમ તો નાના કહેવાય એ પ્રમાણે અને બીજું ચોમાસાનું પાણી આ તળાવમાં માની લઈએ કે વરસાદ સારો હોય ને એની અમારી જમીન જે છે એ પેલી રેતાળ કે રેફડો કહી શકાય એ પ્રકારની એટલે પાણી આવે જેમ આ તળાવ ભરાયું ત્યારે ખાસું ઉપર હતું અમે આજે થોડા મોડા એવા છીએ એટલે ખાસું પાણી જમીનમાં ઉતરી પણ ગયું અમારો આશય જે છે કે તળ ઊંચા આવે પાણી મહત્તમ જમીનમાં ઉતરે એમ પણ એવું ચોક્કસ કહી શકાય કે નર્મદાનો બેનિફિટ એનો પાઇપલાઇનનો જો આ ગામને મળે

જે લોખંડ ની ના બોર કરતા હતા એટલે કોઈ જોખમી કોઈ ઘટી જતી હતી જોખમ અને અત્યારે જે અગિયારસો બારસો ફૂટના જે આપણે નાળાના બોર કરીએ છીએ એટલે ઊંડું પ્રમાણમાં જવાથી નાળા ફૂટવાના અને એનું લેવલ ખસી જવાના કારણે ઘણા બધા બોરો એવા ફેલ જતા હોય છે તો બોર ફેલ જવાના કારણે ખેડૂત પણ નુકસાન આર્થિક પરિસ્થિતિ તળના કારણો પણ ખરું ને કે ભાઈ તળમાં પાણી ના મળે એવું પણ થતું હશે કે ઊંડા પ્રમાણમાં પાણી નથી મળતા નદીઓ તો પણ આ પ્રોબ્લેમો રહેતા હોય છે તો ફરી બાજુમાં બીજો બોર કરવો કરવો પડે એટલે શ્રી ખેડૂત પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે બોરથી જ પાણી બહાર કાઢવા માટે પ્રયત્ન કરે કેમ કે ખેતી એને કરવી કરવી છે ને જેનો આજીવિકાનો મુખ્ય આધાર છે પણ પરિસ્થિતિ વિકટ છે કેટલા બોર કરીશું એ પણ એક બહુ જ મોટો સવાલ છે એટલે રિચાર્જની વ્યવસ્થાઓ ઓફકોર્સ નર્મદા ઉપર આધારિત રહીએ આપણે સરકારમાં રજૂઆત કરીએ વિનંતી પણ કરીએ પણ પેલું આપણા હાથે આપણે શું કરી શકીએ એ પણ એક પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્નના ભાગરૂપે આ તળાવો ઊંડા કરવાનું અને એમાં પાણીના આવરા કેમકે તળાવો ઘણી જગ્યાએ એવું થાય છે કે તળાવો થઈ તો જાય પણ પાણીનો પ્રોપર આવરો ન હોય એટલે ચોમાસાનું પાણી એમાં ન આવે એટલે આવરા સાફ કરીને જો વરસાદનું ટીપે ટીપું આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ અને મેઘરાજાની મહેર થાય આ વખતે ખરેખર બનાસકાંઠામાં મેઘરાજાની મહેર છે એટલે એવી થાય તો તળાવો જો સિઝનમાં બેથી ત્રણ વખત ભરાય તો પણ ઘણો મોટો બેનિફિટ થઈ શકે આ આખો વાર્તાલાપ જે છે મને એમ છે કે ખેડૂત તરીકે આપણે બધાએ સમજવાની જરૂર છે અને ગ્રીન કવર આ પૃથ્વી પર અને ખાસ કરીને બનાસકાંઠા જે પાણીની વધારે અછત છે ઉત્તર ગુજરાત આમ તો નેશનલ વોટર બોર્ડ એવું કહે છે કે ઉત્તર ગુજરાતના સુડતાલીસ તાલુકામાંથી ચોત્રીસના ચોત્રીસ તાલુકામાં ભયજનક સ્થિતિએ વોટર ટેબર એટલે ભૂગર્ભ જળો છે એમ આ જગ્યા ઉપર મહત્તમ ગ્રીન કવર ઉભું કરવાની ક્યાંક જરૂર છે અને ગ્રીન કવર ઊભું થશે તો પેલું ના હીટ વેવ હોય જો ગ્રીન કવર નથી તો ગરમી એટલી બધી પડે અને એ વાદળો જે બંધાય ને એને અહીંયાથી ખસેડી નાખે એને એને કાઢી મૂકે કે ભાઈ અહીંયા કંઈ રહેવા જેવું છે જ નહીં એમ પણ ગ્રીન કવર એટલે વૃક્ષો હશે તો એ ભેજ પકડી રાખે છે વાદળોને પકડી રાખે છે ને એના કારણે વરસાદ આવે છે એટલે જળાશયો ભરાવા માટે પણ વરસાદ લાવવા માટે ઇન વેમાં વૃક્ષો ખૂબ મદદરૂપ થશે તો સમગ્ર બનાસકાંઠા વાસીઓ અને સિવાયના જ્યાં જ્યાં પણ વરસાદને લઈને પાણીને લઈને તકલીફો છે એ લોકો વૃક્ષો પણ પહેરેલ વાવે અને જળાશયો મહત્તમ જેટલા પણ ગામના તળાવો છે ઊંડા કરે ને તળાવોને ખાસ કરીને લિંક કરે એક તળાવ ઓવરફ્લો થાય તો બીજામાં પાણી જઈ શકે ત્રીજામાં જઈ શકે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં જો આ વ્યવસ્થા આપણે સમજી લઈશું અને ક્રોપ પેટર્ન પણ કદાચ બદલવી પડે ઓછું પાણી વપરાતું એ પ્રકારના પાક અને અહીંયા જેમ કીધું કે અમુક જમીન પડી રાખવી પડે છે ઉનાળામાં તો કદાચ એ કરવું પડશે કેમ કે બધી જ સિઝન આપણે નહીં લઈ શકીએ પાણી છે નહીં આપણા તળમાં એટલા માટે તો ક્યાંક આવા પ્રયત્નો કરવાની જરૂર છે જ્વેલેક્સ ફાઉન્ડેશન પિયુષભાઈને ખૂબ આભારી છું દર વર્ષે બનાસકાંઠામાં તળાવો ઊંડા કરવા માટે આમ અમને કહેણની જેમ પૈસા મોકલી આપે છે અને ગામ લોકોના પણ એટલા જ આભારી કે માટી ઉપાડવાનું કામ એ લોકો કરે છે એટલે બંનેની ભાગીદારીથી આ સરસ મજાનું કામ થાય છે આવનારા વર્ષોમાં હજી વધારે તળાવો ઊંડા કરીએ અને ગ્રીન કવર બનાસકાંઠામાં ઊભું કરીએ તાકી આ જેટલા પણ જળાશયો બને છે બધા જ ભરાય એમ થેન્ક યુ